नमस्कार धर्मलोक में आपनु स्वागत छे, हूँ छू कृष्णा। दर्शक मित्रों, आम तो भगवान ने अपने अलग अलग वस्तुओं धरावता होइए छे, अर्पण करता होइए छे। त्यारे भगवान ने अलग अलग फूलों पण अर्पण करवामां आवता होय छे। क्या भगवान ने केवा फूल अर्पण करवा जोईए अने फूलों नुं धार्मिक शुं महत्व रहेलू छे, ते तमाम बातो आजे मैं आपने जणावीशुं धर्मलोक में। ફૂલની વાત કરીએ તો આપણે એમ કહેવાય કે ફૂલ એ મનુષ્યને તો પ્રિય છે, પણ દેવ અને દાનવ બંનેને પણ પ્રિય છે, અને ત્યાં આગળ પણ એની એક વિશેષ મહિમા છે। હવે ફૂલની વાત કરીએ ને તો ફૂલ એ તો વૃક્ષની શોભા પણ છે, પર્યાવરણની પણ શોભા છે, અને મનુષ્ય જીવન માટે પણ એક અગત્યનો ભાગ ભજવે છે। કારણ કે ફૂલ તો આપણને ધાર્મિક વિધાનમાં તો ઉપયોગી છે, સાથે સાથે ક્યાંક આયુર્વેદિકમાં અથવા ક્યાંક ઔષધિ તરીકે પણ વગેરે કઈ પણ બાબતે તે વિષયના નિષ્ણાંતોથી આપણને માર્ગદર્શન મળતું હોય છે। એટલે કે ફૂલનો ઉપયોગ આપણે જોવા જઈએ ને તો કે મનુષ્ય જીવન માટે તો શ્રેષ્ઠ કર્મ માટે ઉપયોગ થઈ રહ્યો છે। હવે ફૂલની ધાર્મિક મહત્વતા વિશે આપણે એમ વધુ જાણવા વિદ્વાનો પાસેથી મળીએ છે, કારણ કે ફૂલને આપણે એક સારા ભાવથી દેવને પણ અર્પણ કરીએ ને તો પણ દેવ ખુશ થાય છે, અને ફૂલ રૂપી આપણી કઈ પ્રાર્થના હોય ને એ પ્રાર્થના પણ સાંભળે એવું પણ આપણને જાણવા મળતું હોય છે। એટલે કે ફૂલ એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, દેવ માટે પણ એવું કહેવાય છે। જેમ કે ભગવાન ભોલેનાથને પણ પ્રિય ફૂલ છે, એવી રીતે વિષ્ણુ ભગવાનને પીળા ફૂલ છે, શંકર ભગવાનને પણ ફૂલ પ્રિય છે, લક્ષ્મીજી એને પણ જોવા જઈએ ને કમળ ફૂલ પુષ્પ પ્રિય છે। એવી રીતે જે કૃષ્ણ ભગવાનના ભક્તો છે એ પણ એ લોકો કૃષ્ણ ભગવાનના ભક્તો ભગવાનને ઋતુકાળમાં પારિજાતકનું ફૂલ અર્પણ કરે છે, જ્યારે એના ઋતુ પર ફૂલ આવતા હોય છે ત્યારે એનું પણ એનો મહિમા અલગ રીતે વર્ણવેલો છે। એવી જ રીતે માતાજી માટે પણ વિશિષ્ટ ફૂલનું આપણે ત્યાં જ્ઞાન મળે છે। જેમ કે સરસ્વતી માતાજીની કોઈ વિશિષ્ટ પૂજા આરાધના કરતા હોય તો એના માટે સફેદ ફૂલનું પણ ઘણું મહત્વ રહેલું છે। તેવી જ રીતે કોઈ તંત્રશાસ્ત્રમાં પણ ફૂલના વિધાનો જોવા મળે છે। બગલામુખી માતાજીની પૂજા કરવામાં પીળા કલરના ફૂલને વધુ પસંદ કરવામાં આવે છે વગેરે પાછળ ઘણા તર્ક છે, કારણ છે। કારણ કે એવું કહેવાય છે કે દરેક ફૂલ પાછળ એનું કોઈ પણ પ્રકારનું ગુઢ રહસ્ય પણ ક્યાંક જોવા મળી રહેલું હોય છે। ફૂલની મહત્વતા એના વૃક્ષ સાથે પણ ઘણીવાર વધુ રહેલી છે। એને કારણે એમ પણ કહેવાય છે કે ઘરના આંગણામાં કયું વૃક્ષ છે એ વૃક્ષને કારણે ઘરની ઉર્જા વધારે છે। ક્યારેક આપણે એમ પણ સમજવામાં આવે છે કે વાસ્તુ દોષ દૂર કરવામાં પણ અમુક ખૂણામાં અમુક પ્રકારના વૃક્ષ હોય તો એના ફૂલ અથવા એ વૃક્ષની ઉર્જાને કારણે ત્યાં સ્થિત ઉપસ્થિત દોષ દૂર થાય છે। જેવી રીતે આપણે કહેવામાં આવે છે, ઘણા વિદ્વાનોના અનુભવ મુજબ આપણને જાણવામાં આવે છે, ધારો કે કોઈના કમ્પાઉન્ડમાં નૈઋત્ય ખૂણામાં કંઈ પણ પ્રકારનો દોષનું નિરાકરણ અથવા કંઈ પણ નકારાત્મકના નિરાકરણ માટે ત્યાં ચંપાનું વૃક્ષ વાવવામાં આવે ને તો એની ખૂબ જ સારી ઉર્જા મળે છે, અને કહેવાય છે કે ત્યાં નકારાત્મકતા દૂર થાય છે। તેવી જ રીતે આ વૃક્ષના મહિમા સાથે કોઈ પણ રીતે ફૂલની મહિમા પણ વધુ જોવા મળે છે। એમાં પણ ક્યાંક કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારના ગુણ વધુ જોવા મળે છે। જેમ કે આપણે જોવા જઈએ કે કેસુડાના ફૂલનું આપણે સુંદર મહિમા પણ આપણને વિદ્વાનો પાસેથી જાણવા મળે છે કે એ ફાગણ માસ દરમિયાન એનો શું મહિમા છે, એને કેમ પાણી દ્વારા એને કલર કરી અને શરીર પર છાંટવામાં આવે છે, એમાં પણ કોઈ જગ્યાએ પરોક્ષ રીતે કોઈ ઔષધીય ગુણના રહસ્ય જાણવા મળે છે વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ
આપણને વિદ્વાનો પાસેથી જાણવા મળે છે. ફૂલની વિશિષ્ટ મહિમાઓ તો પડે જોવા મળે છે. કોઈ જગ્યાએ ફૂલ અથવા ફૂલની પાંદડીનો પણ મહિમા જોવા મળે છે. એમાં પણ જોવા જઈએ ને કે કોઈ પણ પૂજામાં કે સુશોભનમાં કે પછી આંગણામાં આપણે ફૂલ અથવા ફૂલનો મહિમા રાખીએ છીએ, એ શોભા ઉપરાંત ઉર્જા અને ખુશીનો વધારો કરે છે. આપણે ત્યાં પ્રસંગમાં પણ જોવા જઈએ ને તો દ્વાર પર આપણે ફૂલનું તોરણ લગાવીએ છીએ. એની પાછળ પણ ઘણા સંદર્ભ રહેલા છે કે ફૂલ ખુશી અને માંગલિકનું પ્રતીક છે, સાથે સાથે ઉર્જાનું પણ પ્રતીક આપણે ત્યાં જોવા મળતું હોય છે. એવી જ મહિમા વિશિષ્ટ રીતે જોવા જઈએ ને તો ફૂલમાં આપણને ગુણ વધુ જોવા મળતા હોય છે. કોઈ જગ્યાએ ફૂલનો કંઈ પણ રીતે કોઈ ઔષધીય ગુણમાં રૂપાંતર કરી અથવા આપણે એમ કહીએ ને કે ભગવાનના પ્રસાદમાં પણ એને સુશોભન કરી કે એને ખુશીરૂપ આપણે ફૂલનું પાન કરાવતા હોઈએ છીએ, એવી રીતે આપણે ત્યાં બહુ જ ઉલ્લેખ સરસ જોવા મળે છે. વિદ્વાનો પાસેથી જાણવા મળે છે કે આપણે કઈ પૂજામાં કયા દેવમાં ક્યારે કેવા ફૂલ કેવી રીતે અર્પણ કરવા જેથી કરીને ભગવાનને એ પ્રિય હોય તો એ ત્વરિત ખુશ થાય અને આપણી ભક્તિ સ્વીકારે કે આપણી પ્રાર્થના સ્વીકારે એવો આપણો ભાવ રહેલો હોય છે. માટે આપણે ઘણીવાર આપણે જોવા જઈએ તો કે ફૂલની સાથે કેમ જેમ કે લક્ષ્મીજીને કમળ પ્રિય છે તો આપણે કમળનું ફૂલ અર્પણ કરીએ છીએ, તો સાથે કમળ કાકડી પણ ઉપયોગમાં લઈએ છીએ. ગુલાબનું ફૂલ ઉપયોગ કરીએ છીએ તો ગુલાબના પંખનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. હેમિલભાઈ, કયા ભગવાનને કયું ફૂલ ચડાવવું યોગ્ય રહેશે અને કેવું ફળ પ્રાપ્ત થાય છે? હા, આ બેનો બહુ જ સમજૂતી માંગી એટલે એવી વાત છે. આપણે ત્યાં દેવ દેવી જોવા જઈએ ને તો દરેક ભક્તો પોતાના શ્રદ્ધા મુજબ ભક્તિ કરતા હોઈએ છે. હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ ને કે ગણપતિ દાદાને, હવે ગણપતિ દાદાની આપણે વાત કરીએ તો કે ગણપતિ દાદાને આપણે દૂર્વા ચડાવવાથી ખુશ થાય છે, પરંતુ આપણે ગણપતિ દાદાને જાસૂદ ફૂલ કે લાલ કલરનું ફૂલ અર્પણ વધુ કરવાનું પસંદ કરતા હોઈએ છીએ. એની પાછળ પણ ઘણીવાર કોઈ તર્ક કે ગૂઢ રહસ્ય કે કોઈ કથા જોડાયેલી રહેલી હોય છે. તેવી જ રીતે ભગવાન ભોલેનાથના ફૂલમાં પણ આપણે નક્કી કરતા હોઈએ છીએ. એમાં પણ આપણે ખાસ એક વાત એ નક્કી કરીએ છીએ કે કેવડાનું ફૂલ ભગવાનને અર્પણ કરાતું નથી, પરંતુ જ્યારે કેવડા ત્રીજ આવે ત્યારે ખાસ અર્પણ કરાય છે. કારણ કે એમાં પણ દંતકથા રહેલી હોય છે કે કેમ એ દંતકથા દ્વારા આપણે એ કેવડા ત્રીજને દિવસે કેવડાનું ફૂલ આપણે અર્પણ કરતા હોઈએ છીએ. માટે આ પ્રકારની આપણે એક વાયકા આપણા પ્રથા માર્ગદર્શન મુજબ જોવા મળતી હોય છે. વિષ્ણુ ભગવાન અને વિષ્ણુ ભગવાનના સ્વરૂપનું આપણે ત્યાં ખૂબ જ મહિમા પૂજન થતું હોય છે. વિષ્ણુ ભગવાનને જોવા જઈએ ને તો પીળા કલરના ફૂલ ખૂબ જ પસંદ છે, એટલે ભગવાનને પીળા કલરના ફૂલ અર્પણ કરીએ ને તો વિષ્ણુ ભગવાન ખુશ થાય છે કે વિષ્ણુ ભગવાનને આપણે કઈ પણ પ્રકારની પ્રાર્થના અથવા એની શોભા પીળા ફૂલથી આપણે કરતા હોઈએ છીએ. એ સિવાય અન્ય ફૂલ પણ આપણે અર્પણ કરતા હોઈએ છીએ જે આપણને માર્ગદર્શિત હોય. એમાં પણ આપણે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનને જ્યારે પારિજાતક વૃક્ષના એના ફૂલ આવે ને ત્યારે લોકો એને અર્પણ કરવાની ખૂબ જ ઈચ્છા રાખતા હોય છે. એવું કહેવાય છે કે પારિજાતકનું જે વૃક્ષ છે ને એ ધરતી પર કૃષ્ણ ભગવાન થકી આવ્યું છે, એવી પણ આપણને લોકવાત જાણવા મળ્યું છે. એ આખી વાત અલગ રીતની છે, એટલે કે એ વૃક્ષ પારિજાતકનું વૃક્ષ અંદર આવ્યું અને પારિજાતકના જે ફૂલ છે એ જોઈને કૃષ્ણ ભગવાન પોતે પણ ખુશ થાય છે. એટલે પારિજાતકના ફૂલને પણ આપણે અર્પણ કૃષ્ણ ભગવાનને અર્પણ કરવાનું આપણે ઘણું મહિમા રાખતા હોઈએ છીએ. હવે સાથે સાથે આપણે લક્ષ્મીજીની જો વાત કરીએ તો લક્ષ્મીજીની પૂજા આપણે દરેક પ્રસંગમાં ધાર્મિક બાબતે લોકો પૂજા કરતા જ હોય છે. કારણ કે આપણે લક્ષ્મીજીની કૃપા હોય તો આપણું જીવન ધન્ય થાય. હવે લક્ષ્મીજીની ખાસ વાત કહેવાય કે એને કમળનું પુષ્પ પ્રિય છે. લક્ષ્મી માતાજી માટે એવું પણ કહેવાય છે કમલવાસીની, એટલે કે કમળ પર એમનો જે બિરાજમાન છે એવો સુંદર શબ્દ પણ એમના માટે આપણે સાંભળવા મળે છે. એટલે
कोई पण प्रकारनी भक्ति आपणे लक्ष्मीजी माटे करता होईए ने तो कमळना फूलनो आग्रह आपणे राखता होईए छे, अथवा कमळ काकड़ीनो पण आपणे उपयोग करता होईए छे के कमळ काकड़ीनी माळा वडे लक्ष्मीजीना मंत्र पण करता होईए छे, जेथी करीने लक्ष्मीजी खुश थाय अने आपणा पर एनी कृपा थाय तो आपणुं जीवन सद्धर थाय। एवी ज रीते माताजीनी भक्तिनी वात करीए ने तो सरस्वती माताजी माटे पण एवुं कहेवाय छे के एमना माटे सफेद फूल खास उपयोगी वधु गणाय छे, एटले के एमने सफेद फूल खूब ज प्रिय छे। એટલે જો સરસ્વતી માતાનું કંઈ પણ પ્રકારનું આપણે પૂજન પાઠ કે કંઈ પણ પ્રકારની આપણે ભક્તિ કરવાની ઈચ્છા રાખતા હોઈએ ને તો સફેદ પુષ્પ એને અર્પણ કરવા માટે આપણે ખાસ આગ્રહ રાખતા હોઈએ છીએ, એટલે કે એના કારણે આપણે એનાથી એ ખુશ થાય છે અને આપણા પર એની કૃપા થાય તો આપણા ઘણા પ્રકારના દોષ દૂર થાય છે। તંત્ર શાસ્ત્રમાં પણ આપણે ફૂલનો ખાસ મહિમા અલગ અલગ રીતે વર્ણવેલો છે, ત્યાંના જે આરાધકો એના દેવ દેવીની પૂજા એક વિશિષ્ટ રીતે કરતા હોય છે એમાં પણ ઘણીવાર વિશિષ્ટ ફૂલનો મહિમા જોવાતો હોય છે। એમાં પણ કહેવાય છે કે જે દસમા વિદ્યાનું સ્વરૂપ છે બગલામુખી માતાનું, જો એ માતાજીની પૂજા કે કોઈ ખાસ વિધાન હોય તો એ વખતે પીળા ફૂલ અર્પણ કરવાનો આગ્રહ રાખે છે કે પીળા ગોટાનો ફૂલ, કારણ કે માતા બગલામુખીને પીતાંબરા દેવી પણ કહેવામાં આવે છે, માટે એને પીળા કલરના ફૂલ અર્પણ કરવાનો ભાવ આપણામાં વધુ રહેલો છે, શ્રદ્ધા રહેલો છે, ક્યાં ગૂઢ રહસ્ય છે અને માર્ગદર્શન પણ આપણને એમાં રહેલું હોય છે। હવે ફૂલની આપણે વિશિષ્ટ મહિમાની વાત કરીએ પૂજન વખતે તો ઘણા ફૂલ એવા વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતા હોય છે કે જે કોઈ ખાસ પ્રકારના આપણે પર્વ પર કે પૂજન પર એને લાવી અને એ પૂજનનો ભાગ કરતા હોઈએ છે। આપણે ત્યાં જોવા મળતા હોય છે કે ઘણા એવા પુષ્પ હોય છે કે પુષ્પની સુગંધને કારણે અન્ય સરીસૃપ જીવ પણ ત્યાં વાસ કરતા હોય છે, એ પણ એક આ ફૂલનો મહિમા છે અને એ જીવને એનું આકર્ષણ હોય છે એવું આપણે કહી શકાય। એટલે કે આપણા માટે એવું કહેવાય કે આપણા શાસ્ત્રમાં દેવ દેવી ઘણા છે અને આપણે એના આરાધકો છીએ, આપણે પૂજા કરીએ છીએ, કોઈ રીતે આપણે પરંપરાગત કરીએ છીએ, ગુરુના માર્ગદર્શન હેઠળ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની આપણે વિધિ વિધાન મુજબ કરતા હોઈએ, એમાં ફૂલનો ભાગ અગત્યનો હોય છે। આપણે ત્યાં જેમ દીપનું મહત્વ છે એમ ધૂપનું મહત્વ પણ છે, એવી રીતે ફૂલનું પણ મહત્વ છે, સાથે પ્રસાદનું પણ મહત્વ છે। એટલે કે જે આ પાંચ સાત પ્રકારના મહત્વમાં ફૂલનો પણ એક ભાગ આપણે પૂજામાં રાખતા હોઈએ છીએ, કારણ કે ફૂલમાં રહેલી જે સુગંધ પણ છે ને ઘણીવાર વાતાવરણને ખુશ કરે છે, એટલે કે વાતાવરણમાં પૂજા કરનારનો ભાવ જાગે છે અને સામે એ દેવને જે એ જે ફૂલ પ્રિય હોય ને તો એનાથી એ ત્વરિત ખુશ થાય એવી ભાવના પણ ભક્તોમાં રહેલી હોય છે, માટે એ પ્રકારના ફૂલનો પણ ઉપયોગ આપણે ત્યાં કરતા હોઈએ છીએ। એવી જ રીતે આપણે એ પણ વિધાનમાં જોવા મળે છે કે કયા ભગવાનને ક્યારે કયું ફૂલ ન ચડાવવું, કેવું ફૂલ ન ચડાવવું વગેરે જેવી બાબતોનું પણ આપણે ત્યાં માર્ગદર્શન હોય છે। એમાં પણ આમ સાધારણ રીતે આપણે સમજૂતી જોઈએ તો કે તાજા ફૂલ જે છે એ અર્પણ કરવાની ભાવના હોય છે, અથવા આપણે એમ કહીએ ને કે જે પૂજા માટે યોગ્ય માર્ગદર્શિત ફૂલ જોઈએ, કરમાયેલા જૂના કે ઉપયોગમાં લેવાયેલા ફૂલને આપણે ઉપયોગ નથી કરતા, એના માટે એક ખાસ અલગ પ્રકારનો આપણે મહિમા ધરાવતા હોઈએ છીએ, અને ભગવાનને આપણે જે પૂજામાં ફૂલ અર્પણ કર્યું છે એમાં એટલો ભાવ આપણે રજૂ કરતા હોઈએ છીએ કે ભગવાનનો એમાં ખુશીનો ભાવ એ ફૂલમાં હોય છે, ત્યારે આપણે એ ફૂલ પૂજાના અંતે આપણે શ્રદ્ધાથી આપણે હાથમાં લઈ આપણી આંખોમાં આપણા મસ્તકમાં અને હૃદયમાં પણ આપણે એને સ્થાન આપીએ છીએ, કારણ કે એ ફૂલમાં ભગવાનને આપણે જે ભાવરૂપી અર્પણ કર્યું હોય તો એમાં એ દેવ દેવીની ઉર્જા રહેલી હોય અને એ ઉર્જાવાળું ફૂલ આપણે પ્રસાદરૂપી આપણા મસ્તક પર આપણે અર્પણ કરીએ છીએ। ઘણીવાર આપણે આપણા ઘરમાં કોઈ એવું વિશિષ્ટ પૂજનનું ફૂલ પણ આપણે પ્રસાદરૂપ રાખી
અને એને યાદ કરતા હોય છે. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને જે ફૂલો વિશે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, જેમ વિવિધ ચીજ વસ્તુઓનું મહત્વ છે તેમ ફૂલોનું પણ વિશેષ મહત્વ રહેલું છે અને તમે પણ ભગવાનને અલગ અલગ ફૂલો અર્પણ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તો આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ